હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના વ્લોગમાં ને ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ તો આજનો સુંદર સુવિચાર છે કે તમારું મન ખરાબ હોય તો પણ ખરાબ શબ્દો ના બોલશો કેમકે તમારું મન તો સારું થઈ જાય છે પણ બોલેલા શબ્દો નહીં તો કહીશ તમે બધાને ખબર જ હશે કે આપણું જે આપણે ગુસ્સામાં હોય ને તો આપણે શું બોલી જઈએ ને આપણને ના ખબર પણ આપણે ધ્યાન રાખવાની કે આપણે મન ખરાબ થાય ત્યારે મતલબ આપણે ગુસ્સામાં આવીએ ત્યારે ગુસ્સામાં આવે બોલેલા શબ્દો સામાવાળાને બહુ ચૂબી જાય કેમ કે મારેલું જતું રહે પણ બોલેલું નથી જાયતું એટલે બોલવામાં થોડીક આપણે ધ્યાન રાખવી કેમ કે ગુસ્સો તો આપણો શાંત થઈ જાય છે પણ જે આપણે બોલાવાની ને આપણને પછતાવ થશે ને સામેવાળાને તો બહુ ખોટું લાગશે તો મારો આજનો શું વિચાર કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો તો કંઈ કાલના વ્લોગમાં તો તમે જોઈતા હોય છે કેમ કે મારે હોસ્પિટલ જવું પડ્યું કેમ કે અત્યારે આવો વાયરસ ચાલે છે અને હજુ સવાર સવારમાં ઉઠ્યો ને મેં કીધું આજ છે ને સવારમાં મારે કેવું રોજ આઠ વાગે ઉઠવું સાડા આઠ આજ સવાર સવારમાં હું ખુલી ગઈ કે સાડા સાત વાગે કેમ કે કેવું કે તાવ આવ્યો હોય ને તાર બોડી પેન બહુ જ બહુ થાય બધા મેં કીધું અહીંયા જેટલા બધા આવ્યા હતા ને ક્લિનિકમાં બધાને સેમ મારા જેવી તોલી હતી કે જે કોકને માથું દુખાય બોડી પેનિંગ થાય મને બોડી પેનિંગ ઓછી થાય પણ આજે સવારે સુઈને ઉઠ્યો ને તારે એવું થયું કે બહુ બોડી પેઇન થાય છે તો સવારે સવારમાં દવા ખાધી પહેલાં નાસ્તો કરી લીધો પછી દવા ખાધી તો દવા ખાઈને તો એટલી ઊંઘ આવતી ને હદથી વધારે તો પાછો સૂઈ ગયો પાછો અત્યારે ઉઠ્યો મેં કીધું થોડીક વાર વ્લોગિંગ કરી લઉં મારા ઓડિયન્સને થોડુંક મનોરંજન તો દેવું પડશે એટલા માટે તો કહીશ કાલે તમે જોયું ને મેં કીધું કેટલું મેં જાણ્યું મેકઅપ પ્રોડક્ટ કે કંઈ બી ખાવા પીવાની વસ્તુ એમની પાસે બધું અવેલેબલ છે તો મેં કીધું કંઈક એવું કરું એમને છે ને હાથની ક્રિએટિવિટી બનાવીને બહુ સારું લાગે તો સમજી જાયજો કે હાથનું ક્રિએટિવિટી એટલે કંઈક એક્સપેન્સ એક્સપેન્સિવ જ હશે પણ અત્યારે કહેવાનો નથી ડાયરેક્ટ એમના વ્લોગમાં તમે જોજો જ્યારે હું જાઉં ને ત્યારે એમના વ્લોગમાં જોજો કે વૈદી શું ગિફ્ટ આપ્યો હું મારા હાથથી બનાવવાનો છું એક વસ્તુ રક્ષાબંધન સ્પેશિયલ કંઈ ઓર્ડર નથી કરવાનો બાકી બહુ બધું નવી નવી મસ્ત કરવાનો છો આજે એની બધું લેવા જવાનો છું એની વસ્તુ બધી બાકી તમને બધું બતાવીશ કે એક સ્પેશિયલ વસ્તુ આપવાનો છું એથી બહુ રાજી થઈ જાય છે મારા હાથની મને અને મને છે ને ડ્રોઈંગ ક્રાફ્ટનો બહુ એટલે બહુ શોખ એટલે તમે હવે સમજી જાઓ એકદમ ઇઝીલી તમને કહી દીધું કે ડ્રોઈંગ ક્રાફ્ટ એમાંથી તમે સમજી જાઓને કે શું આપવાનો છું બાકી એમને એવું બધું બહુ ગમે એકદમ નવીન નવીન બધું કરીશ એ બધું કરીને સારું લાગશે તો એ બહુ રાજી થઈ જાય એમને ગિફ્ટ આપવા કરતાં આવું આપણા હાથનું આપીને એમને બહુ સારું લાગે એટલે મેં કીધું એવું કંઈક નવીન બનાવવું તમે કીધું આજ બનાવવું જ છે અને હવે દવા ખાધી તો થોડુંક અત્યારે સૂઈને દવા ખાઈને એટલે ડાયરેક્ટ ઘેન જ ચડે છે એટલે સૂઈ ગયો તો અત્યારે ઉઠ્યો તો થોડુંક સારું છે મમ્મીએ મારી માટે સ્પેશિયલ દાળ ભાત બનાવે છે તમે કીધું દાળ ભાત થોડાક ખાઈ લો પાછો સુઈ જાઓ દવા ખાઈને પછી પાછો સાંજે સામાનને બધું લેવા જવાનું છે જવા માટે તો પછી રાતે રાતે તો જગાય નહીં કેમ કે રાતે તો બીમાર માણસ હોય ને રાતે જગાય જ નહીં કેમકે વધારે તબિયત ખરાબ થઈ તો કાલે હું બધું બનાવવાનું ચાલુ કરીશ કેમકે એને બનાવતા આખો દિવસ જાય એટલે સ્પેશિયલ બનાવવાનું છે એટલે એકદમ મસ્ત બનાવીશ એકદમ એ રાજી થઈ જાય એવું તો આપણે હા છે પંદરમી ઓગસ્ટ ને મારા ભાઈનું તમને કીધું કે મારા ભાઈનું ડાન્સ પરફોર્મન્સ હતું તો હું તો નહોતો ગયો જોવા માટે અમારા ગામના ગ્રુપમાં આવ્યું હતું ને તો મેં એમાંથી લઈ લીધો ને તમને હાલો બતાવો તમે ડાન્સ તો જોઈ લીધો પણ એમાં મારો ભાઈ નહોતો દેખાતો કેમ કે એ બધેથી લાંબો હતો ને એમાં કેવું હોય કે એ જ પરમાણુ હોય નાનેથી મોટા જો આગળ નાના પછી એનાથી મોટા એનાથી મોટા એ મારો ભાઈ બધેથી લાંબો છે એને ક્લાસમાં તો ભાઈનો ડાન્સ તો બહુ સારો હતો અને ભાઈ આવી ગયા છે ઘરે અને ફ્રેશ થવા ગયા છે થાકી ગયો તો બિચારો સવારનો ગયો હતો અને આજ રેલી ના કાઢી કે ખબર નહીં કેમ ના કાઢી બાકી તમને બતાવી તી મારે રેલી તો ના કાઢે મારા આખા ગામમાં ચક્કર મારે તમારા ઘર તો રોડ તો જ છે તો એ ઘર ત ઘરના પાણીથી દેખાય છે સાંસ પડી ગઈ ને એકદમ મસ્ત ગરમ પાણી મમ્મીએ કરી દીધું તું લીમડો નાખીને અત્યારે કેવું છે કે કોઈ તબિયત ના સારી ને લીમડો કડવો લીમડો નાખીને આપણે ગરમ પાણી કરીને નાઈએ ને તો આપણે એકદમ પોઝિટિવિટી અને બહુ સારો તો એકદમ ફ્રેશ થઈ ગયો મસ્ત આમ મને કાંઈ હતું જ નહીં એવું અને ડૉક્ટરે બહુ કીધું છે કે પાણી દિવસનું બહુ બધું બહુ પાણી પીવાનું કીધું છે તો દવાઈ એવી આપી કે ઘડી ઘડી તરસ લાગે તો અત્યારે કેવું કે તરસ 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 લાગે ને ઘડી ઘડી આખો પાણીનો બાટલો પીજો એટલે પેટ ડમડોળ થઈ જાય પછી ખાવાની કઈ ઈચ્છા ના થાય તો મમ્મીએ કીધું અત્યારે હવે પાણી ઘડીક વાર ના પી થોડીક ભૂખ લાગે ને તો કે એમને ભાખરી બનાવીને મૂકી દીધી અત્યારે મારી માટે અને ચા બનાવી મસ્તીની ઈલાયચી નાખીને મસ્તીની જગાય

છૂટા મૂકી દીધી કે તારે જે કરવું એ કર કે એટલે મમ્મીને છે ને એવું એમને ખબર પડી ગઈ કે આ એકવાર કીધે માનવાનો નથી એટલે મારે એકવાર એને સબક તો શીખાડો એટલે મમ્મી એવું કરે તો ગાઈશ અત્યારે ચાય તો અને સવારનો કેવો ધમોધો વરસાદ પડતો હતો તો અત્યારે છે ને

ઠંડુ પાણી પી પણ ઘડી ઘડી તરસ લાગે ને કેવું ગાય કેમ ઘડી ઘડી તરસ લાગે છે ખબર છે કે હું કાયમ થી ઠંડુ પાણી પીતો તો હવે ડોક્ટરે કીધું ઠંડુ ને ગરમ પાણી પીવાનું તમે કેવું ઠંડુ પાણી થી ગરમ પાણી આવે તો ઘડી ઘડી ગળું સુખી જાય એક વાર ઠંડુ પાણી પી લઉં એટલે ફોરી વળી જાય ગરમ પાણી પીવું છું ને તો મને ઘડી ઘડી તરસ લાગે છે અને ભૂખાય તરસ લાગે પાછી તરસ તરસ લાગે એટલે બહુ બધું પાણી પી લો ઘડી ઘડી પછી હારો હાર ભૂખાઈ લાગે પણ પેટમાં જગ્યા ના મારે શું કરું ડોક્ટરે દવા એવી આપીને કે ઘડી 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 ભૂખ લાગે એ માટે અને મારો વજન મેં કાલ જોયો ને મેં કેટલા બે મહિના પહેલા વજન કરાયું તો એટલે ફિફ્ટી ફાઇવ હતો કાલ મારો વજન કરાયો માય ગોડ સેવન્ટી કેજી સેવન ઝીરો હું મને લાગે તમને કે હું સેવન જીરો સેવન્ટી કેજીસ નો છું તો ગઈસ હું તો ચોકી ગયો મેં કીધું ડૉક્ટર તમારી મશીન ખરાબ છે કે ના રે ના ડૉક્ટર હોસ્પિટલમાં કોઈ દી મશીન ખરાબ હોય કે ગાર નહીં મેં કીધું મારો આટલો બધો વજન થોડી હોય કે તારો હોય એટલો જ મારા મપા એમ છે ગઈસ હું તો કાલ ચોકી ગયો કેમ કે મારો આટલો બધો વજન નથી સેવન જીરો સેવન્ટી મેં બધું ડાઇટિંગ કર્યું વિચાર કરો તો બે એક મહિના પહેલાં હું નવસારી ગયો હતો તારે તો મારો એકદમ વધારો વજન હતો મેં એ પછી આવીને અહીંયા લોસ કરી નાખ્યું ત્યારે કેટલો હોય છે મને લાગ્યું એટી ફાઈ હશે ત્યારે તો એટલે અત્યારે જઈને ઓછો થઈ ગયો સેવન્ટી તો કહીશ કેટલો બધો વજન વધી ગયો મને કોક છે ને સારી સારી ઓલી કરજો હું રોજ સર્ચ કરું સારા સારા સેલેડ્સ ડાઇટ ફૂડ બટ મારથી ઈ ઓલા જ નથી થતા કન્ટિન્યુ જ નથી થતા હું ખાઈ જ નથી આપતો અને આપણું ઘરનું અમે કેવું કે કોઈ દિવસ એવા સેલેટ બેલેટ અમે રોટીન ફોલો નથી કર્યા ઓનલી પેટ ભરીને ખાવા જોઈએ બાકી મને ત્યાં સુધી હાલે ઘરનું ખાવાનું મમ્મીનું તો કઈક આપણે જેવા સેલેટ બેલેટ ને રોટીન વોટીન તો આપણે ફોલો થાય છે નહીં બસ ખાઈ પીને મોજ કરો ભલે અનંત અંબાણી છે અનંત અંબાણી કેટલો અંબાણી કેટલો પૈસા વાળી એના છોકરાનો એ લોસ નથી કરી શકતો તો આપણે શું કહેવાય આપડે ખાઈ પીને મોજ કરો ને કોણ ક્યારે જતો રહે કોને ખબર તો ખાઈ મોજ કરો બસ બીજું કઈ નઈ હેપી રક્ષાબંધન બધા એડવાન્સ થયું તો કઈશ મેં તમને જવા પહેલાં બતાવ્યું નહીં કે અમે ક્યાં છે જવી છીએ અમે ગયા હતા રાજુલા થોડીક શોપિંગ કરવા માટે કેમ કે મારે જવાનું છે ઓલફેર કેવું થયું હતું કે મારે નવસારી જવાનું હતું ને તો એને એક દિવસ પહેલાં કેવું થયું જવાનું હતું બધી વસ્તુ લેવા પણ વરસાદના કારણે જઈ ના શક્યા તો આજે સવારમાં એવો મસ્તીનો તડકો પડતો હતો ને તો આજે એમ આ જઈએ તો આવી અને સ્પેશિયલ ગિફ્ટ કાલ આખો દિવસ જશે મારે બનાવવામાં કાલે આખો દિવસ બહુ બધું કામ છે બધું બહુ બધું લાવવાનું છે આજે તો એ જે ગિફ્ટનું તો વસ્તુ બધી આવી ગઈ બાકી બીજું બધું જે લઈ જવાનું છે ને એ તો વસ્તુ બાજુ બાકી છે ગિફ્ટની વસ્તુ આવી ગઈ ખાલી અત્યારે મેં કીધું વિચારું કે અત્યારે સ્ટાર્ટ કરી દો બટ અત્યારે થોડું ઘણું ખાલી જોઈ લો કે એ રીતે બનાવવાનું છે શું બનાવવાનું છે બાકી ગિફ્ટ જોઈને તો ખુશી બેન રાજી થઈ જાય છે કેમકે એ બહુ મસ્તીનું આજે બહુ સ્પેશ્યલ છે તો કહી ગયા તમે રાજુલા શોપિંગ કરવા માટે તમે જોઈ દે છે કે બજાર એ બધું તો આવતા આવતા અંધારું થઈ ગયું અને કેવું હોય કે અંધારું થાય ને એટલે અમારા રસ્તા ઉપર ને દીપડા ને એવું બધું બહુ નીકળતું મેં કીધું જલ્દી જલ્દી બોલે જતા રહી ગયા અત્યારે વરસાદ જરી આવતો તો અત્યારે પણ બંધ થઈ આવતો તો ને એટલે લઈ આ તો મારો આજનો દિવસ થેન્ક યુ સો મચ મારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે મારો વિડીયો ગમે ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન ને પ્રેસ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો મળી એક કાલ નવા બ્લોગ અને નવી શરૂઆત સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ